રાજકોટની આત્મીય કોલેજમાં ફી વધારે મુદ્દે ચાલતું આંદોલન વિદ્યાર્થીઓનું દિવસે ને દિવસે ઉગ્ર બનતું જાય છે. આપ જોઈ શકો છો આત્મીય કોલેજના આ દ્રશ્યો કે એક સમયે આત્મીય કોલેજ વિદ્યાર્થીઓથી ભરચક ભરેલી રહેતી હતી, પરંતુ આજે એક સમય એવો આવ્યો છે કે આત્મીય કોલેજમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. એનું ફક્ત ને ફક્ત કારણ એ છે કે જે કોલેજ દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો છે તેના મુદ્દે વિદ્યાર્થીઓ નારાજ છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું આંદોલન છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓના આંદોલનનો આજે 3જો દિવસ છે. આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આત્મીય કોલેજની બહાર પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે પણ વિદ્યાર્થીઓ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ આજે કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર આપવાના છે. ગઈકાલે વિદ્યાર્થીઓએ ભીખ માગી હતી. તો આવો જાણીએ શું કેવું છે વિદ્યાર્થીઓનું. જે શું કહેશો કે આજે આંદોલનનો આપનો 3જો દિવસ છે, શું આગળની કાર્યવાહી રહેશે હવે આપની? અમે લોકો અહીંયા 3 દિવસથી ઊભા છીએ, પણ એ લોકો કાંઈ જ રિસ્પોન્સ નથી આપતા અને કહે છે કે જાત જાત એવી રીતના ધમકી આપે છે કે NOC આપી દેશું. ઘરે પેરેન્ટ્સને ફોન કરે છે કે આવી રીતના તમારા ચિલ્ડ્રન છે બધા બહાર ઊભા છે, એ લોકોને અંદર બોલાવી લો, નહીતર અમે NOC આપી દેશું, એવી બધી ધમકી આપે છે. અને અમે 20,000ની ડિપોઝિટ આપી છે, એની હજી કાંઈ અમને પહોંચ કે કાંઈ આપ્યું નથી. પ્લસ અમને એમ કહે છે કે હજી તમે 13,000 ભરો, એટલે અમારા પેરેન્ટ્સ એટલા કેપેબલ નથી કે જ્યારે કયો ત્યારે અમે ફી ભરી દઈએ. અને MBA વાળાને પણ ધમકી આપે છે કે આવી રીતના તમે કે અમારી જ્યોતિ સમાન છો કે અમે જેમ કહી એમ તમારે કરવું પડે. અચ્છા, ગઈકાલે આપે ભીખ માગીને વિરોધ કર્યો હતો, પહેલા દિવસે વિરોધ સૂત્રોચ્ચારો કર્યા હતા, શું કેવું છે કોલેજના ટ્રસ્ટીઓનું, તમને સમજાવવાનો પ્રયાસ કર્યો, અને જો ફી ઓછી કરવામાં નહીં આવે તો શું આગળની કાર્યવાહી તમારી રહેશે? કોલેજમાં કોલેજવાળાઓ અમને કાલથી કાંઈ સંપૂર્ણ જવાબ સારો મળ્યો નથી. કોલેજવાળા તેમ કહે છે કે તમારી એક કોઈ પણ સંજોગે ફી ઓછી કરવામાં નહીં આવે, અને અમને સરખો જવાબ પણ નથી આપતા. એટલે અમે આજે 3જા દિવસે કલેક્ટરશ્રીને અમે આવેદન આપવા જવાના છીએ, અને આ NSU ના લોકો પણ અમને સમર્થનમાં છીએ, એટલે અમે અટકી રહીએ છીએ. બાકી આ લોકો અમને કાંઈ કરવા દે, અમને ઘરે પણ ફોન કરીને અમને દબાવમાં લઈ આવે છે. અને MBA ગર્લ્સવાળાને અને બધાને એમ કહે છે કે તમે કાંઈક કરશો તો તમને NOC આપી દેવામાં આવશે. અચ્છા, આંદોલનમાં NSU ના કાર્યકર્તાઓ પણ વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયા છે, તો તમારો શું સપોર્ટ છે વિદ્યાર્થીઓને? અમે વિદ્યાર્થીઓની સાથે છીએ, અને સ્વામીજીને એટલું જ કહેવા માગીએ છીએ, આ 30 કરોડના તાઇપાઓ બંધ કરો, મોટા મોટા ઉત્સવો, અને આ ગરીબ વિદ્યાર્થીઓની ફીની ઘટાડો કરો, નહીંતર અમે ગમે ત્યાં અહીંયા પ્રોગ્રામમાં પણ આવતા અટકાશું નહીં, અને આત્મીયની સામે ઉપવાસ ઉપર બેસી જશું, અને કાયમી માટે એને કંઈ સામે લડશું, અને વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી એક આ NSUI એની સાથે છે, અને NSUI એમની સાથે રહેશે ત્યાં સુધીની એક એક વિદ્યાર્થીઓને ગેરંટી આપું છું. અને કોઈ પણ વિદ્યાર્થીઓને LC આપશે તો જોવા જેવી થશે, એને ફૂલ્લી ચીમકી આપું છું. એક પણ વિદ્યાર્થીઓને જો LC મળ્યું તો એ સ્વામીજીને પણ કહી દઉં છું કે આત્મીય સુધી અમે અહીંયા રસ્તા રોકો આંદોલન કરશું, અને કલેક્ટર ઓફિસે જઈને અમે ઉપવાસ ઉપર પણ અટકાશું નહીં. તો આ હતા વિદ્યાર્થીઓ અને NSUI ના કાર્યકર્તાઓ, જેઓનું સ્પષ્ટપણે માનવું છે કે કોલેજ દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો છે તેવો વિરુદ્ધ તેઓનું આંદોલન ચાલુ જ રહેશે. પરંતુ જોવું એ જ રહેશે કે કોલેજ અને વિદ્યાર્થીઓની આ લડતમાં જીત કોની અને ક્યારે થાય છે. કેમેરા પર્સન રક્ષિત પંડ્યા સાથે સત્યમ અંસોરા, નિર્માણ ન્યૂઝ, રાજકોટ.